ઉત્તરાયણ આ શબ્દ સાંભળતા જ મનમાં ઉલ્લાસ ભરી જાય છે. છત પર પતંગો ઉડાવતા લોકો, કાયકો છેના અવાજો, પતંગો પાછળ ભાગતા બાળકોનું દ્રશ્ય આંખો સામે આવી જાય છે. ઉત્તરાયણનો એક બીજો પાસો પણ છે, દોરો, જે અમારી પતંગોને ઊંચાઈઓ પર લઈ જાય છે. તે જ દોરી પક્ષીઓ માટે જાનલેવા બની જાય છે. ગયા વર્ષે 9000 થી પણ વધારે પક્ષીઓ ઉત્તરાયણના સમયે ઘાયલ થયા હતા, જેમાંથી આશરે 750 પક્ષીઓનું મૃત્યુ પણ થયેલ હતું. ઉત્તરાયણ પર્વ સંપૂર્ણ ઉલ્લાસ સાથે મનાવવો જોઈએ, પણ જો અમે સૌ મળીને જો અમુક નાની નાની બાબતોને ધ્યાન આપીએ તો ઘણા પક્ષીઓનો જીવ પણ બચી શકે છે. પતંગો સવારે 9 વાગ્યાથી પહેલા અને સાંજે 5 વાગ્યા પછી ના ઉડાવીએ. ચાઇનીઝ દોરી કોઈ પણ સંજોગે ના વાપરીએ. કોઈ પણ વ્યક્તિ જો ચાઇનીઝ દોરી વેચતા જાણ પડે તો પોલીસ અથવા વન વિભાગને જાણ કરીએ, અને જો કોઈ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી નિદાન કેન્દ્રને સંપર્ક કરીએ. આ વર્ષે ગુજરાત વન વિભાગ, પશુપાલન વિભાગ અને ઘણા સ્વયંસેવી સંસ્થાઓ મળીને ઘાયલ પક્ષીઓ માટે રાજ્યમાં 500 થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો બનાવેલ છે, જે તમામના સંપર્ક નંબરો 8320000 નંબર પર કરુણા વોટ્સએપ કરીને મેળવી શકાય છે. ગુજરાત વન વિભાગનું કરુણા અભિયાનમાં 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કાર્યરત હેલ્પલાઇનો માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરવા વિનંતી છે.